જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બેઝિક ઇંગ્લિશ વોકેબ્યુલરી ફોર ગુજરાતી. ગુજરાતના ગુજરાતી માતૃભાષા ધરાવનાર બાળકો જ્યારે અંગ્રેજીની શરૂઆત કરે ત્યારે ઈંટ સ્વરૂપે જે શબ્દ ભંડોળ કહેવાય એની આ એક શ્રેણી છે. તેના ત્રીજા ભાગમાં હું ડોક્ટર રાજેશ પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને આટલા સ્પેલિંગો જોવા જઈ રહ્યા છીએ તો આગળની સ્ક્રીનમાં જતા તો ગુણવાચક ગણતરી તો બહુ બોલીએ છીએ પણ સ્પેલિંગ સ્વરૂપે આપણને ખબર નથી, તો આપણને આવડવા જોઈએ. તો આ જે શ્રેણીમાં મેં જે સ્પેલિંગોની પસંદગી કરી છે એવા જ છે કે જે ખરેખર વ્યવહારિક જીવનમાં કામમાં આવશે. 1500-1600 સ્પેલિંગો છે પણ અંગ્રેજીને એટલી બધી સરસ મજાની કિક મળશે તમને કે તમને અંગ્રેજી કોઈક ભણાવશે તો મજા આવશે, યુટ્યુબમાંથી પણ ભણવાની મજા આવશે. તો આગળ વધીએ ફટાફટ. તો સિંગલ, ઘણી વખત સિંગલ બોલીએ છીએ, એ સિંગલ છે, સિંગલ આવવાનો છે, સિંગલ સવારી, ડબલ સવારી, ડન. પણ હવે આપણને એને અંગ્રેજીમાં લખતા આવડવું જોઈએ કે સિંગલ SINGLE, ડબલ DOUBLE, થ્રી ફોલ્ડ એટલે ત્રણ ગણું, ફોર ફોલ્ડ એટલે ચાર ગણું, ફાઈવ ફોલ્ડ એટલે પાંચ ગણું. ઓકે, ડન. તો આગળના સ્પેલિંગ તો તમે ઓટોમેટિકલી તૈયાર કરેલા જ છે, ખાલી માત્ર ને માત્ર પાછળનો કયો સ્પેલિંગ જોવાનો. કોકને કેવું હોય 10 ગણું તો 9 ફોલ્ડ, કોકને કેવું હોય 7 ગણું તો 7 ફોલ્ડ, કોકને કેવું હોય 8 ગણું તો 8 ફોલ્ડ. સો આ બધાની અંદરથી આ બધું તો તમે કરી જ નાખ્યું. તમે ખરેખર યાદ રાખવાના સ્પેલિંગ એક સિંગલ થઈ ગયું, એક ડબલ થઈ ગયું અને એક ફોલ્ડ થઈ ગયું. ખરેખર ત્રણ સ્પેલિંગ છે, ત્રણ સ્પેલિંગથી તમને આટલું બધું આવડશે. કોઈકને કેવું હોય કે 7 ગણું આપો તો 6 ફોલ્ડ, કાર્ય પૂરું, 5 ગણું આપો તો 5 ફોલ્ડ, કાર્ય પૂરું. ચલો ડન, સમયના અભાવે આગળ વધીએ. સાથે સાથે પ્રમાણ બતાવતી બીજી ગણતરી જે છે કે જે ભણવી પડશે, તું મને હાફ આપ, તું મને અડધું દે, તું મને હાફ આપ, તો એ હાફ તમારી સામે દેખાય છે. તો અંગ્રેજીમાં આપણે આ સ્પેલિંગોના ઉચ્ચારણ પણ બાજુમાં આપેલા છે અને ઘણી વખત લખવાનું થાય એટલે એને પ્રાથમિક વોકેબની અંદર મેં સમાવેશ કર્યો છે. તો હાફનો સ્પેલિંગ ખાસ જોઈ લેજો, HALF, હાફ. આ રીતે ઉચ્ચારણ આવું થાય, પ્રોનાઉન્સિએશન બોલવાનું હાફ થાય, અડધું અડધું અડધું, બરોબર. પછી થ્રી ફોર્થ એટલે નવીન નથી, આ ચાર અને આ થ્રી એમ, એટલે કુલ જે છે ચાર ભાગમાંથી ત્રણ ભાગ લઈ લેવા, તો થ્રી ફોલ્ડ. ઓકે, તો થ્રી ફોર્થ, ટુ થર્ડ, ટુ અને નીચે થર્ડ, વન ફોર્થ આપણે આ રીતે કહેવાય, વન ફોર્થ, ટુ થર્ડ, ઓકે, થ્રી અપોન ફોર, વન ફિફ્થ, વન અપોન ફાઈવ, વન સિક્સ, વન અપોન સિક્સ. તો એક સ્પેલિંગ સ્વરૂપે મેથેમેટિક્સના આંકડાઓ છે, ક્યાંક કામમાં આવશે આપણને અડધું શબ્દ તો વારંવાર કામમાં આવે હાફ શબ્દ. ઓકે, ડન. એ જ રીતે ક્યારેક આપણે બોલવાનું થાય કે વન ફોર્થ તો બોલી શકાય એના આરામથી કે ભાઈ કુલ ચાર ભાગમાંથી એક ભાગ વન ફોર્થ, એક ચતુર્થાંશ, એક પંચમાંશ, એક ષષ્ઠાંશ. તો મેથેમેટિકલ ટર્મિનોલોજી છે પણ જરૂરી છે. ઓકે, તો આશા રાખું આગળની સ્ક્રીનમાંથી ત્રણ શબ્દ અને આ સ્ક્રીનમાં તમને જેટલા દેખાય છે એટલા સ્પેલિંગો એકાદ બે વાર લખી અને તમે તમારા અંગ્રેજી વિષયને આગળ વધારો. જય હિન્દ.